શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી સુરત દ્વારા આયોજિત દ્વાદશ પાટોત્સવ પરમ કૃપાળુ પરમાત્મા નિજ મંદિરમાં બિરાજમાન થયા. 12 વર્ષ એમના પૂર્ણ થયા છે. એ પ્રસંગે આપણને સૌ કોઈને હૈયામાં રખ ઉભરાતો હોય. આ દુનિયાની અંદર તમારા દીકરાઓ એમના 5 વર્ષ પૂરા થાય, 6 વર્ષ પૂરા થાય, એમનો જન્મદિન આવે, વર્ષગાંઠ આવે, બર્થડે આવે, માતા પિતાના હૃદયમાં આનંદ હોય છે. અમારા ઘરમાં આ એક બાળક આવ્યું, એમને આજે 5 વર્ષ થયા, 6 વર્ષ થયા. એવી રીતના ભગવાનના ભક્તો હોય એમને આનંદ માતો ન હોય. અમારા મહારાજ અમારા મંદિરમાં પધાર્યા, એને 12 વર્ષ થયા, એને 12 વર્ષ થયા, આનંદ હોય છે. એવો આજનો આ દ્વાદશ મહોત્સવનો તૃતીય દિન છે, ત્રીજો દિવસ. ગઈકાલની કથામાં આપણે જોયું 5 વર્ષના ધ્રુવજી મહારાજ માતાના વેણથી વનની વાટ લીધી, એટલી બધી કઠોર તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યાના ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુ દર્શન દેવાને માટે આવ્યા છે, એનું જીવન સુધારી દીધું છે. સાહેબ, મારો તમારો જન્મ એટલા માટે જ તો સફળ છે, મારા તમારા જીવનમાં ભગવાને પધરામણી કરી છે. આ સમયની અંદર આપણે આ સ્થાનમાં બેઠા છીએ, એ જ તો ભગવાનની મોટી કરુણા છે, મોટી કૃપા છે. આવો આજની કથામાં એવા જ એક બાલુડા ભક્તરાજ પ્રહલાદજી મહારાજ એમનું આખ્યાન જોવું છે. સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામીજી લખે, જગત સુખ માન જડવું, વડી વિષય સુખ ને સ્વાદ, શુદ્ધ ભક્ત શ્રી હરે તણા, થાઉ જેવા પ્રહલાદ, થાઉ જેવા પ્રહલાદ. નિષ્કુળાનંદ સ્વામી આજે એક મહોર મારે છે કે ભગવાનના ભક્તએ જો ભક્ત થાવું તો પ્રહલાદજી જેવા થાવું. ભગવાનના શુદ્ધ ભક્ત થઈએ જેવા પ્રહલાદજી. નિષ્કુળાનંદ સ્વામીને બહુ ગમે છે પ્રહલાદજી મહારાજ. શા માટે ગમે છે? પ્રહલાદજીમાં એવું તે શું હતું કે આ વૈરાગ્યવાન મહાપુરુષને, જેને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં, એવા મહાપુરુષને પ્રહલાદજી મહારાજ શા માટે ગમે છે? કથા સમજાવશે. પ્રહલાદ ભક્ત પ્રમાણીએ જાણીએ જગ વિખ્યાત, હિરણ્યકશ્યપ સુત હરિજન થયા, કહું ક્યાં દો જેની માત. જે ભગવાનના ભક્તના પિતાનું નામ હિરણ્યકશ્યપ છે, માતાનું નામ ક્યાધુ છે. જોકે આ કથા તો પુરાણોની અંદર ખૂબ વિસ્તૃત છે, આની પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ બહુ સમજવા જેવું છે, પરંતુ આપણે વધારે ફોકસ આપવું છે પ્રહલાદજી મહારાજના આખ્યાન ઉપર. જેવીજીને શ્રાપ થયો છે, શ્રાપના ફળ સ્વરૂપે 3 જન્મ લેવાના છે, એમાંનો પહેલો જન્મ છે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. બે અસુર કુળમાં જન્મા છે, અસુર ભાવને પામેલા છે, અને ત્યારે
ભગવાન હિરણાક્ષનો વધ કરે છે, વરાહ અવતાર ધારણ કરી અને ભગવાને હિરણાક્ષને માર્યો છે. હિરણાક્ષનો વધ થતા નાનો ભાઈ હિરણ્યકશ્યપ એટલો બધો ક્રોધે ભરાણો છે કે મારા ભાઈને જેણે માર્યો મારે એનો બદલો લેવો છે. એ વિષ્ણુ એ નારાયણ મારા ભાઈનો સંહારક છે તો મારે પણ એને મારી અને બદલો લેવો છે. નક્કી કર્યું છે હું એને મારીશ, એનો બદલો લઈશ અને એના માટે મારે જે કઈ કરવું પડે એ બધું કરી છૂટીશ. મારે જો દેવતાઓને જીતવા હોય તો મારે તપશ્ચર્યા કરવી પડશે. ને તરત જ હિરણ્યકશ્યપ તપશ્ચર્યામાં બેસી ગયો છે. ન દર્દર્શ પ્રપન્નિમ્નમ વલ્મિક તૃણ કીચકે, ન દર્દર્શ પ્રતિક્ષણમ વાલ્મિક તૃણ કીચકે, પીપીલિકાધીરા ચીર્ણમ શોણિતમ માસોણિતમ માસોણિતમ. વ્યાસજી મહારાજ લખે હિરણ્યકશ્યપ એટલો બધો મનનો મક્કમ છે, તપશ્ચર્યા કરવા બેસી ગયો છે, મનમાં એક ચાહના છે કે હું બ્રહ્માજી પર તપ કરીશ, એમની પાસેથી વરદાન માંગીશ, અજય થવાનું અમર થવાનું વરદાન માંગીશ. તપ કરતા 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 હજારો વર્ષની સાધના એમની પૂર્ણ થઈ છે અને ત્યારે દેવતાઓના તખત ડોલવા લાગ્યા છે અને આ સમયે બ્રહ્માજી પ્રગટ થયા છે. શાસ્ત્રકાર લખ્યાને તપ કેટલું કર્યું, એના શરીર ઉપર ઉધઈ એટલી બધી થઈ ગઈ, ઉધઈઓએ એના શરીરને રાફડો કરી નાખ્યો, એના શરીરમાં વાંસના વૃક્ષથી એનું શરીર ઢંકાઈ ગયું, કીડીઓ છે એમની ચરબી, એમની ત્વચા, એમનું માંસ, એમનું લોહી એ ચાટી ચાટીને માત્ર ને માત્ર હાડકા ઉપર, હાડકાને આધારે આ હિરણ્યકશ્યપ તપશ્ચર્યા હજી શરૂ રાખે છે, બી કન્ટિન્યુ નહીં. એક વાત યાદ રહે, કળિયુગની અંદર અંશમાં પ્રાણ છે. કળિયુગની અંદર માણસ ત્યાં સુધી જીવી શકે છે, આ લોકમાં રહી શકે છે જ્યાં સુધી એના શરીરમાં અનાજ હોય ત્યાં સુધી, અન્ન હોય ત્યાં સુધી. સતયુગની અંદર આ નિયમ થોડો ચેન્જ થાય છે. સતયુગની અંદર જ્યાં સુધી માણસના હાડકા સુરક્ષિત હોય ત્યાં સુધી એ બોડીની અંદર એ આત્મા રહી શકે છે. હિરણ્યકશ્યપના હાડકા એના ઉપર આ એમનો દેહ ટેકો છે, બાકી જે કાંઈ માંસ લોહી ચરબી ચામડી આ બધું તો કીડા મકોડા ઉધઈ વગેરે બધાય એને ખોખરું કરી નાખ્યું છે અને એ સમયે હિરણ્યકશ્યપને દર્શન દેવાને માટે વરદાન દેવાને માટે બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્મા બહુ રાજી થઈ ગયા. એવમ મૃતસ્થત્રુમ તેમ હિરણ્યકશ્યપોરથ પ્રાગ તપશાપ્રિતો વરાસ્તસ્ય સુદુર્લભાન. બ્રહ્મા કે માગ અસુરરાજ, તું માગ તે હું તને આપું. હિરણ્યકશ્યપ કે તમે ખરેખર મને આપશો? કે હા, તું માગીશ તે આપીશ. એ વખતે હિરણ્યકશ્યપ કે છે, બ્રહ્મન તમે રાજી થયા હો તો મને અમૃતત્વનું વરદાન આપો, હું કોઈ દિવસે ન મરું, હું કોઈ સંજોગોમાં ન મરું, હું અજય થઈ જાઉં, હું અમર બની જાઉં, લાખો કરોડો અબજો વર્ષ જાય છતાં પણ હું મૃત્યુને ન પામું એવું વરદાન મને આપો. બ્રહ્માજી મૂંઝાઈ ગયા છે. બ્રહ્મા કે ભલા માણા,
એવું વરદાન તો ન આપી શકું. કારણ કારણ કે મારી પણ એક દિવસ આયુષ્ય પૂર્ણ થવાની છે, જે મારી પાસે નથી એ ભલા માણસ તને કેમ આપું. અને એ વખતે હિરણ્યકશ્યપે પોતાની ચાલાકી વાપરી છે. હિરણ્યકશ્યપ એમ બોલે, પ્રભુ મને તો વરદાન એવું આપો, દિવસે ન મરું, રાતે ન મરું, ગંધ ઘરમાં ન મરું, બહાર ન મરું, જમીન પર ન મરું, આસમાન પર ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું, આવી રીતના અનેક અનેક વરદાનનું લાંબુ લિસ્ટ કરી નાખ્યું છે. બ્રહ્માજી મનોમન વિચાર કરે, આ અસુર છે, આ રાક્ષસ છે, આ દૈત્ય છે, જો એના વરદાન આપીશ તો એ નક્કી દેવ સમુદાયને માટે એ ભયંકર સાબિત થશે. પરંતુ વરદાન આપ્યા સિવાય છૂટકો પણ નથી. બ્રહ્માજી વિચાર્યું કે પછી વિષ્ણુ છે ને બધા રસ્તા કાઢશે. આ લોકમાં એવું જ બને છે, પેલા માણસ ભૂલ કરે અને પછી બીજા ઉપર બધું નાખે કે ભાઈ તું આનો નિકાલ કર્યો. હવે બ્રહ્મા પાસા વરદાન માંગ્યા છે ને બ્રહ્માજીએ તથાસ્તુ કહીને એ વરદાન આપી દીધા છે. કથાવાળા ભક્તજનો સમજાવે છે, 5 વર્ષના ધ્રુવજીએ 6 મહિના તપશ્ચર્યા કરી અને ધાર્યું પરિણામ લાવી દીધું, ભગવાનને સામે ઝુકાવી દીધા. અને એક બાજુ આ હિરણ્યકશ્યપ છે, હજારો વર્ષ સાધના કરી. આમાં 2-3 મુદ્દાઓ છે. ધ્રુવની 6 માસની તપશ્ચર્યા રંગ લાવી, જોઈતું પરિણામ આપ્યું, ફળ પ્રાપ્ત થયું. અને હિરણ્યકશ્યપ છે, હજારો વર્ષની સાધનાને અંતે બ્રહ્માએ દર્શન દીધા. કારણ એ છે, ભગવાનનું ભજન, ભગવાનની આરાધના, ભગવાનની સાધના એ સત્વગુણથી નિર્ગુણ ભાવથી કરવામાં આવે એ જલ્દીથી ફળ આપનારી થાય છે. ઈર્ષા ભાવે કરીને, રાગ દ્વેષથી જે કઈ ભજન ભક્તિ કરીએ છીએ એનું ફળ ત્વરિત મળતું નથી. બીજી વાત, બેના જે ઉદ્દેશો છે એમાં જમીન આસમાનના તફાવત હતા. ધ્રુવજી મહારાજના મનમાં એક સંકલ્પ હતો, મારે તપશ્ચર્યા કરી અને ભગવાનને રાજી કરી અને મારે ભગવાન પાસે એમના પદની ઈચ્છા છે, મારે એના ચરણમાં બેસવું છે. હિરણ્યકશ્યપ પણ સાધના કરે, તપશ્ચર્યા કરે, પરંતુ મનમાં કુભાવ છે. ભગવાનના ભક્તે ભગવાનનું ભજન કરવામાં આ વિવેકને જાળવી રાખવો જોઈએ. ધ્રુવજીના પર ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવજીને કે બેટા માગ, અને ધ્રુવજી એવું માગે કે પ્રભુ, ભગવાન રાજી થયા હો, તમારા ચરણ કમલમાં કાયમને માટે નિવાસ કરીને મને રાખો. હિરણ્યકશ્યપે અમરત્વનું વરદાન માંગ્યું છે. માગતા પણ વાલા ભક્તજનો આવડવું જોઈએ. ભગવાન નારાજ થાય, ભગવાનને હાંસી આવે એવું તો કદાચ ન જ મોગાય. એક જણો શિવજી ઉપર તપશ્ચર્યા કરવા બેઠો, બ્રાહ્મણ. એટલી બધી સાધના કરી, ભૂદેવ ઉપર ભોળાનાથ રાજી થઈ ગયા ને કે બેટા માગ, પણ યાદ રાખ 3 વરદાન આપીશ, ચોથું નહીં આપું. 3માં જે માગવું હોય તે માગી લે છે. ભૂદેવ કે પ્રભુ એવું કે હા એવું, 3 વરદાન, ચોથું વરદાન નહીં. કયું વાંધો નહીં, 3 તો બહુ થઈ ગયા. બ્રાહ્મણ વરદાન માગે કે પેલું વરદાન એ આપો કે મારે 500 વીઘા જમીન થઈ જાય. બીજું વરદાન તો કે બીજું વરદાન એ માગો કે મારા ઘર કાયમને માટે ભૈરા ભૈરા રહે. ત્રીજું વરદાન કે ત્રીજું વરદાન એ કે જ્યારે જ્યારે સંકલ્પ કરું ત્યારે 3 વરદાન દેવા પાછા આવજો. એ શિવજી હજી દોડધામ કરે છે, માગી માગીને માગ્યું. આજે હિરણ્યકશ્યપ ભગવાન બ્રહ્મન પાસે એવું માગે છે, હું દિવસે ન મરું, રાતે ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. વરદાન લઈ અને હિરણ્યકશ્યપ પોતાના મહેલમાં આવ્યો છે, અને મહેલમાં આવતા ચારેય બાજુ આનંદની લાગણીઓ ફેલાઈ ગઈ છે. પરંતુ હિરણ્યકશ્યપ હવે કોઈના હાથમાં નથી, કોઈના કંટ્રોલમાં નથી.
वेद विधान बधा जे छे ए बधाने नाबूद करवा मांडो छे, भगवान भजन करवा पर प्रतिबंध मुकवा मांडो छे, अने भजन जो थाय तो एक हिरण्यकश्यप नु थाय, ए सिवाय भजन न थाय। आवी रीतना पोताना सारा राज्यनी अंदर वट हुकम बहार पड्यो छे। आज हिरण्यकश्यप नो दीकरो नाम प्रहलाद छे। वाला भक्तजनो, आपणी सभामां कथामां पूज्य संतो पधार्या, कुबेरनगर थी તાળીકાનાથી આપણે સ્વાગત કરીએ। હિરણ્યકશ્યપ પોતાના દીકરા પ્રહલાદને જોઈ જોઈ અને બહુ રાજી થાય છે। પ્રહલાદજીના જીવનની અંદર એટલા બધા નમ્રતાના સદગુણો હતા, બધાના મનને મોહી લે એવી એમની રુચિ હતી, એવું એમનું જીવન હતું। હિરણ્યકશ્યપને મનમાં થાય કે મારો ઉત્તરાધિકારી, મારો વારસદાર એ પ્રહલાદ પણ મારી જેવો બળવાન શક્તિશાળી થશે। આમ કરતા કરતા 7 વર્ષની ઉંમર થઈ છે। ત્યારે તાતે તેડાવીને કહી જ ગુડરિત ભાત, ત્યારે તાતે તેડાવીને કહી જ ગુડરિત ભાત, આશુરી વિદ્યા આપણે તમે પઢો કરે બહુ પ્રીત, આશુરી વિદ્યા આપણે તમે પઢો કરે બહુ પ્રીત, વિબુધ વામ વિષ્ણુ થકી તો થાવો અતિશય જીત, વિબુધ વામ વિષ્ણુ થકી તો થાવો અતિશય જીત, ત્યારે પ્રહલાદ પરીક્ષા કર્યા તો દિશે છે અસુર, ત્યારે પ્રહલાદ પરીક્ષા કર્યા તો દિશે છે અસુર। હિરણ્યકશ્યપ પોતાના બાળકને કહે છે કે બેટા, તું મારો દીકરો, હું અસુરોનો રાજા, દૈત્યોનો રાજા, ત્રણેય લોકમાં મારું શાસન ચાલે, તું પણ મારી જગ્યાએ મારો વારસદાર થઈ અને તું પણ એના માટે યોગ્ય થા, આસુરી વિદ્યા તમે ભણો, પ્રીતિથી ભણો। પ્રહલાદજીએ મનમાં વિચાર કર્યો છે, ઘરે રે આ તો કોઈ અસુર છે, મારે એને કેમ મળશે એમ વિચાર્યો વળ્યો રે, મારે એને કેમ મળશે મારે ભજવા ભગવાન ને તજ વિવિષય સુખ ની આશ, મારે ભજવા ભગવાન ને તજ વિવિષય સુખ ની આશ, દેહ ગેહ ધારા દામથી અતિ થાવું છે ઉદાસ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
गाइए दो मिनट हरिनाम। स्वामी नारायण 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 ओ स्वामी नारायण स्वामी नारायण स्वामी प्रहलाद जी ने ना पिताए आज्ञा करी छे बेटा असुर विद्या तमे भणो फूल कर दे तमे मारा कुळमां तमे मारा दीकरा छो माटे तमारे असुर विद्या भणवानी छे। प्रहलाद जी के पण पिताजी असुर विद्या केम सुर विद्या केम ने એને કશું કે બેટા આપણો કોળ અસુર પરંપરામાં આવે છે આપણે અસુર ધર્મને આશરિયા છીએ માટે અસુર વિદ્યા ભણવાની છે। પ્રહલાદજી મનમાં વિચાર કર્યો કે આ તો અસુર છે રાક્ષસ છે મારે ને મારા બાપને મનમેળ કેમ થશે મારે ભગવાન ભજવા જોઈએ અને આને ભગવાનથી વિમુક્ત કરવો છે મને આ કેમ બનશે મારે ને એને કેમ મળશે એમ વિચાર્યું વળી ઉર મારે ભજવા ભગવાનને તજવી વિષય સુખની આસ મારે હરિ ભજન કરવું છે મારે ભગવાનનું ભજન કરવું છે ને મારો બાપ મને એમ બોલે અસુર વિદ્યા ભણો પરંતુ અત્યારે કઈ કેવું નથી બહુ ડાયા છે બહુ હોશિયાર છે કયા સમયે કઈ વાત કરાય કેવી વાત કરાય એ આ સાત વર્ષના પ્રહલાદજીને ખબર છે એ ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ ક્યારે કેવી વાત કરાય એ પ્રહલાદજીને બહુ સારી રીતે આવડે કાંઈ વાંધો નહીં પિતાજીની આજ્ઞા માની અને નાનકડા એવા બાલ ભક્ત પ્રહલાદજી એ અસુરોની વિદ્યા પાઠશાળા ત્યાં ભણવા માટે ગયા છે। ગુરુ શંડ અને મર્ક અમરક નામના બે બ્રાહ્મણો શુક્રાચાર્યના બે દીકરાઓ શંડામર્ક જેનું નામ આ શંડામર્કને હિરણ્યકશ્યપે આજ્ઞા આપી છે કે જાઓ ગુરુઓ અમારા દીકરા પ્રહલાદને તમે ગુરુ આશ્રમમાં લઈ જાઓ અને એમને અસુર વિદ્યા ભણાવો। પ્રહલાદજી શંડામર્કના આશ્રમમાં ગયા છે ભણવા બેઠા છે। નિષ્કુળાનંદ સ્વામી લખે પ્રહલાદ બેઠા પછી પઢવા અને ગુરુએ લખી આપ્યા આસુરિયા યાને કે આસુરી શબ્દો લખા વેદ વિરુદ્ધ બધી વાતો એમની સ્લેટમાં પાટી કલમમાં લખી દીધી આસુરિયા લખા છે। દુનિયાની અંદર વિદ્યા બે છે અવિદ્યા અને સદવિદ્યા। શંડામર્કે પ્રહલાદજીને અવિદ્યા શીખવવાની શરૂઆત કરી છે આસુરી અંક લખી દીધા છે। આપણી ગુજરાતી ભાષામાં જ્યારે બાળક ભણવા બેસે એટલે એને પણ અંક શીખવવામાં આવે એક બે ત્રણ ચાર પાંચ છ ભાષાની દઢતાને માટે એને કખગ શીખવવામાં આવે। પહેલાની જે આપણી જે બુક હતી એમાં એવું આવતું કે કલમનો ખ ખડિયાનો ખ ગ ગણપતિનો ગ
परंतु एमां थोड़ा थोड़ा असुरांश एमां जरे भेड़ा अने पछी ए लोकोए आने सेक्युलरिज्म जाहिर कर्यु के आ एक धार्मिक भावना छे, एक धर्मनु ज आमां पोषण थाय छे। माटे गणपति नो ग गतो हिंदू ना कहेवाय, गणपति हिंदू ना कहेवाय। माटे आपणे आ गणपति ने काढो। अने हुं मूकुं क कलम नो ख, ख खटारा नो खन, ग गधेड़ा नो ग, आवुं मूकुं। આસુરિયા ગણપતિના ગ બહુ શોભતા હતા, હિન્દુના દીકરાઓ હિન્દુ સંસ્કૃતિથી નજીક થતા હતા, પરંતુ એમાં કોઈ આડખીલી રૂપ થઈ એમાં અસુરાંશનો પ્રવેશ કરી ગણપતિનો ગ કાઢી અને ગધેડાનો ગઢમાં ખાયલો। આજે સંડામર્ક પ્રહલાદજીને અસુરી વિદ્યા શીખવાડે છે, પરંતુ પ્રહલાદજી એ તો ભગવાનના ભક્ત, જન્મજાત ભક્ત હતા ભાઈ। આ દુનિયાની અંદર ઘણા ગર્ભ શ્રીમંત હોય છે, સોનાના પારણામાં જેનો જન્મ થાય ગર્ભ શ્રીમંત। પ્રહલાદજી એ રાજાના કુંવર તો હતા, પરંતુ એ ગર્ભ સત્સંગી હતા, ગર્ભ ભક્ત હતા, જન્મજાત ભગવાનના ભક્ત હતા। સંડા મરકે જે કઈ શબ્દો લખી દીધા, જે કઈ અસુરાંશના વાક્યો લખી દીધા, તેને તરત ટાળી લખા નારાયણ થઈ નિશંક। વિષ્ણુ છે એ આપણો દુશ્મન છે, વિષ્ણુ છે એ આપણો શત્રુ છે, આપણા ભગવાન એ મહારાજ હિરણ્યકશ્યપ છે, આવા બધા શબ્દો લખેલા હતા। એ બધા શબ્દોને નાનકડા એવા પ્રહલાદજી મહારાજે પોતાના હાથે ભૂસી નાખ્યા અને એમાં લખ્યો નારાયણ પરમ સત્યમ, નારાયણ એજ ભગવાન છે, નારાયણ એજ સુખના સિંધુ છે, આવા શબ્દો લખ્યા। સંડામર્ક કે છે પ્રહલાદ આ શું કહે, આ તું શું લખે છે? અરે વિષ્ણુ આપણો દુશ્મન છે, એ આપણો વેરી છે, એ છે વેરી આપણાય તે તેહનો ન લખવો ના, એ છે વેરી આપણાય તેહનો ન લખવો ના। સંડામર્ક પ્રહલાદને સમજાવે છે, એ છે વેરી આપણાય તે દેહનો ન લખવો ના, એ છે વેરી આપણાય તે દેહનો ન લખવો ના। ત્યારે પ્રહલાદ કહે પાપી જન ના હશે શત્રુ ભગવાન, ત્યારે પ્રહલાદ કહે પાપી જન ના હશે શત્રુ ભગવાન, મારે તો સદાય મિત્ર છે આદ્ય અંતે મધ્ય નિદા, મારે તો સદાય મિત્ર છે આદ્ય અંતે મધ્ય નિદા। ત્યારે સંડા મર ગયે મ સમજ્યા છે આ વાત માં વિવા, ત્યારે સંડા મર ગયે મ સમજ્યા છે આ વાત માં વિવા। સંડામર્ક છે એમને મનમાં વિચાર કર્યો છે, આ તો વિવાદિક વાત થઈ ગઈ છે, આટલો નાનો એવો બાળક હજી તો એ ભણવા બેઠો છે, 5-7 વર્ષની માત્ર ઉંમર અને મારી સાથે આવી વાતો કરે। સંડામર્ક એમ બોલે કે બેટા આપણે અસુરાંશ છીએ, આપણે અસુર કુળમાંથી છીએ, માટે આપણે એનું નામ ન લેવાય, આપણે નારાયણ નામ ન લેવાય, આપણે વિષ્ણુ નામ ન લેવાય, એ વેરી છે આપણા, એનું નામ ન લખાય। ત્યારે પ્રહલાદજી એક બહુ સરસ વાત કરી કે ગુરુ સાંભળો, કહે પાપી જનના હશે શત્રુ ભગવાન, મારે તો એ સદા મિત્ર છે। વાત એ બહુ સાચી ને ભાઈ, કોઈ એક વ્યક્તિ છે એ કોકનો દુશ્મન હોય તો કોકનો મિત્ર પણ હોય ને। પ્રહલાદ એમ બોલે કે પાપીઓના એ શત્રુ હશે, પાપીઓના દુશ્મન હશે, પરંતુ નારાયણ એ તો મારા પરમ મિત્ર છે, અને આજકાલના નહીં પહેલેથી મારા મિત્ર છે, અત્યારે પણ મિત્ર છે, અને ભવિષ્ય પણ ભવિષ્યમાં પણ એ મારા મિત્ર રહેવાના છે। ચોખ્ખે ચોખ્ખી વાત કરી દીધી। સંડામર્ક જોઈ રહ્યા આને મારે શું કહેવું, સંડામર્ક કહે
કે બેટા આ હઠ ન કરાય, તને ખ્યાલ છે તારો બાપ હિરણ્યકશ્યપ? એને જો આ વાતની ખ્યાલ પડશે એને બહુ દુઃખ થશે, એને બહુ દુઃખ થશે. તો ભગવાનને છોડી દે, તો ભગવાનને મૂકી દે અને તું તારા બાપનું શરણ ગ્રહણ કર. પ્રહલાદજી કે છે, ગુરુ માફ કરજો પણ મારે તમને બે શબ્દ કેવા ઘટે. યથા બ્રામ્યમ તયો બ્રહ્મન સ્વયં કરશ સંધિનો, તથા મે વિદ્યતે ચેતશ્ચક્ર પાણે વેચ્છયામ. ગુરુ મહારાજ જેવી રીતના ચુંબકની પાસે લોઢું જેમ આવે, પરસ્પર યોગ થતા જેમ અરસપરસ જેમ ખેંચાઈ જાય છે, એવી રીતના ચક્રપાણી પરમાત્મા એની પાસે હું જાઉં છું, મારું ચિત્ત એમના સ્વરૂપમાં ચોટી ગયું છે, હવે ઉખડવાને સમર્થ નથી. આટલી વાત કરી સંડામૃકે વિચાર કર્યો છે કે હવે આપણે બહુ જલ્દીમાં જલ્દી આને હિરણ્યકશ્યપ પાસે લઈ જવું પડશે, આપણા હાથની વાત નથી. પ્રહલાદજીને હિરણ્યકશ્યપ પાસે લાવ્યા છે. હિરણ્યકશ્યપે પોતાના દીકરાને આવેલો જોઈ હૃદયમાં ખૂબ આનંદ થયો છે. તરત સામે દોટ કાઢી અને હિરણ્યકશ્યપ આજે પોતાના દીકરાને તેડી લીધા છે. પ્રહલાદજી પગે લાગ્યા, પિતાજીને પ્રણામ કર્યા, હિરણ્યકશ્યપે આશીર્વાદ આપ્યા અને બંને હાથથી ઊંચી ઉચકી અને પોતાની ગોદમાં બેસાડી દીધા. ઘણા સમય સુધી હેત વર્ષાયું. પછી સંડામૃકે વાત કરી. હિરણ્યકશ્યપે પૂછ્યું, બેટા શું ભણીને આવ્યા, શું ભણ્યા? પ્રહલાદજી બોલે કે પિતાજી, મારો તમારો આપણ સૌ કોઈના જો કોઈ રખેવાળ હોય, આપણા સૌ કોઈના ઉદ્ધારક હોય તો એકમાત્ર છે વિષ્ણુ. આટલી વાત સાંભળતાની સાથે આજે હિરણ્યકશ્યપ રોમ રોમ એને અગનઝાળ વ્યાપી છે. મારો દીકરો અને વિષ્ણુની પ્રશંસા કરે, મારો દીકરો વિષ્ણુની સરસાઈ કરે, હૃદયમાં ખૂબ દુઃખ થયું છે. હિરણ્યકશ્યપ કે, બેટા આપણે અસુર છીએ, આપણે વિષ્ણુની સાથે વેર છે. ત્યારે પ્રહલાદજી કે, પિતાજી માફ કરજો, કદાચ તમારે વેર હોય પરંતુ મારે તો મિત્રતા છે, હું તો અખંડ એમનું ભજન કરું છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પિતાજી હું તો અખંડ એમની ભક્તિ કરું છું, નવતા ભક્તિમાં મારો સમય એમાં હું ગુજારું છું. હું શ્રવણ ભક્તિ કરું, કીર્તન ભક્તિ કરું. ધાર્મિક જગતની અંદર જે નવધા ભક્તિની વાત આવે છે, જે બહુ પ્રસિદ્ધ શ્લોક, શ્રવણમ કીર્તનમ વિષ્ણુઃ સ્મરણમ પાદ સેવનમ, આ શ્લોક પ્રહલાદજી મહારાજનો છે. પ્રહલાદજી મહારાજ આ શ્લોક બોલ્યા છે. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદમ, હું તો અખંડ રાત દિવસ ભગવાનનું ભજન કરું છું, મને ખૂબ આનંદ આવે છે એમાં. પિતાજી ભગવાન જો મારાથી દૂર થાય તો મને રૂવાડે રૂવાડે અગ્નિ થતી હોય એવી મને વેદના થાય છે. આટલી વાત સાંભળતાની સાથે હિરણ્યકશ્યપ એનો ક્રોધ સાતમા આસમાને પાર થયો છે અને કહે છે, બેટા આવી વાત કરે છે? તું મારો દીકરો થઈ અને વિષ્ણુની તો પૂજા કરે છે, ઘા કર્યો છે, કોઈ લઈ જાઓ અને મારી સામેથી લઈ જાઓ. તરત જ હિરણ્યકશ્યપે પેલા સંડામૃકને ખીજાવવા લાગ્યો છે, એ મૂર્ખ બ્રાહ્મણ થઈ તમે અમારા રોટલા ખાય અને શું તમે આવું શિક્ષણ આપ્યું? અમારા શત્રુના તમે પક્ષપાતી છો, તમે અમારા દુશ્મન છો કે વિષ્ણુના દુશ્મન છો? સંસારમાં આવા દુષ્ટોની કઈ કમી નથી, જેના ખાતા હોય એનું જ ખોદવાનું? છુપાઈને પાપ કરનારાઓ તો ઘણા બધા હોય, પરંતુ આ તો પ્રગટીને પાપ કરો છો તમે, આવી રીતના ખૂબ ખીજાણો છે. હિરણ્યકશ્યપ લઈ જાઓ અને આનો ઉપાય કરો. ગમે તે ઉપાય કરીને પ્રહલાદના મુખમાંથી વિષ્ણુનું નામ તમે છોડાવો. ગુરુ કહે છે, મહારાજા માફ કરજો, આના જીવમાંથી વિષ્ણુ નામ નીકળે એવું નથી. કેમ એમ બોલો?
જન્મજાત છે આ સાહેબ આપણા શરીર ઉપર કોઈ ડાઘ પડ્યો હોય તો નીકળી જાય પરંતુ જે જન્મજાત જે ડાઘ હોય એ નીકળે નહીં પ્રહલાદજીના જીવનમાં ભગવાન જન્મજાત વણાયેલા એવા છે પ્રહલાદજીએ કીધું પિતાજી સંસારી લોકો તો દળેલું ફરીને દળે છે ચાવેલું ફરીને ચાવે છે ઇન્દ્રિયો વશમાં નહીં હોવાને કારણે ભોગવેલા વિષય ભોગોને ફરી ફરી ભોગવવા માટે એ લાલાયિત રહે છે અને પાપે કરીને એનું મન એને ભગવાનમાં જોડાતું નથી અને એવા લોકોને સત્સંગ ગમતો નથી એ પ્રહલાદજી પણ કઈ ગાયજા જાય એવા નહોતા નારદજીના શિષ્ય છે સંડા મર્ક બોલે મહારાજા એક ઉપાય છે આનો હવે આ પ્રહલાદને જો મહાગુરુ પાસે લઈ જઈએ શુક્રાચાર્ય પાસે લઈ જઈએ તો આનો ઉપાય થાય બાકી કોઈ ઉપાય નથી એને કસ્તુપ કે જે પણ ઉપાય કરવો ઘટે ઉપાય કરો આના મોઢામાંથી ભગવાનનું નામ બંધ કરાવો સાત વર્ષના પ્રહલાદને બંધક બનાવી અને સંડા મર્ક એના આશ્રમની અંદર એક રૂમની અંદર એક કોટડીની અંદર પૂરી દીધા છે આ પ્રહલાદ ભૂખો થશે તરસો થશે અને આપોઆપ એ નારાયણનું નામ છોડી દેશે એમાં એક વખત સંડા મર્ક કઈ બારગામ ગયેલા અને આ બાજુ પ્રહલાદને રૂમમાં પુરાયેલા જોઈ અને સહપાઠીઓ જે મિત્રો હતા એને ધીમે લઈ અને પેલો દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા પ્રહલાદજી બહાર આવ્યા અને મિત્રો કહે છે પ્રહલાદજી રાજકુમાર ભગવાનનું નામ છોડી દો ને શા માટે હેરાન થાવ છો શા માટે પિતાને દુઃખ પહોંચાડો છો અને ત્યારે પ્રહલાદજી એને પણ એ જ વાત કરી કુટુંબ પોષાય વિયમ નિજાયુર નરબુદ્ધયે નિહતમ પ્રમદ સર્વત્ર તાપત્રય દુખિતાત્મા નિર્વિદ્યતે સ્વ કુટુંબ રામ બારા બાલ મિત્રો તમે જે મને વાત કરો છો પરંતુ તમે મારી વાત તમે સાંભળો આ મારો પરિવાર આવા ભાવથી જ આખો સંસાર ડૂબે છે પરંતુ પાલન પોષણ કરનાર પરમાત્માને કોઈ યાદ કરતું નથી અરે તમને ખબર છે એક દિવસ હું તમે બધાય મરી જવાના છીએ મરી જાવું સદસહુને મૂર્ખો સિદ્ધ ચડો છો બીજે નોર નિષ્કુળાન સ્વામી લખે પ્રહલાદજીએ શું વાત કરી મરી જાવું સહુને મૂર્ખો સિદ્ધ ચડો છો બીજે નોર મરી જાવું સહુને મૂર્ખો સિદ્ધ ચડો છો બીજે નોર ભજો શ્રી ભગવાન ને તજો બીજો સૌરભ કોર ભજો શ્રી ભગવાન ને તજો બીજો સૌરભ કોર જેને ભજે જગ જીતી જાય અને થાય સુખી આ સદાય જેને ભજે જગ જીતી જાય અને થાય સુખી આ સદાય તેને તજી બીજું બોલે છે તે કૃતજ્ઞ કહેવાય તેને તજી બીજું બોલે છે તે કૃતજ્ઞ કહેવાય તેહ કૃતજ્ઞ કહેવાય તેહ કૃતજ્ઞ કહેવાય અરે મૂર્ખ બાળકો એક દિવસ મારે તમારે બધાએ મરી જવાનું છે સિદ્ધ ચડો છો બીજે નોર એક અનુમાન કરો એક ઇમેજિન કરો સાત વર્ષનો બાળક એ પોતાના મિત્રોને આટલી બધી સાર ગર્ભિત અને રહસ્ય સભર વાતો કરે છે શું એના જીવનમાં સત્સંગ અને સત્સંગના સંસ્કાર ઉતરેલા હશે ભજો શ્રી ભગવાનને તજો બીજો શોર બકોર જેને ભજીએ જગ જીતી જાય અને થાય સુખિયા સદાય જે ભગવાનનું ભજન કરવાથી તમામ દુઃખથી દૂર થઈ અને સદાને માટે સુખિયા થવાય એવા ભગવાનનું જે ભજન ન કરે એ સિવાયનું જે બીજું કંઈ બોલે એ બધા કૃતજ્ઞ કહેવાય આવી વાત આજે પ્રહલાદજી મહારાજ બોલે છે એક દિવસ બધાએ મરી જવાનું છે વાત બહુ સાચી જિસ પલ આપકી મૃત્યુ હો જાતી હૈ ઉસ પલ સે આપકી પહેચાન એક બોડી બન જાતી હૈ
બહુ સાચી વાત કોઈએ કહી છે. જ્યાં સુધી આ શરીરની અંદર આ શરીરમાં આ દેહની અંદર જ્યાં સુધી પ્રાણ હોય આત્મા હોય ત્યાં સુધી બધાય એને એના નામથી બોલાવે કે આ ભૂરો આ ઠગેશ આ જયેશ આ જાત જાતના નામથી બોલાવે. પરંતુ જે દિવસે આ શરીરમાંથી પ્રાણ છૂટી જાય પછી એના માટે એક જ ઉપમા છે એક જ નામ છે એ નામ છે શરીર એ નામ છે બોડી એ નામ છે શબ્દ એક જ નામ. જિસ પલ આપકી મૃત્યુ હો જાતી હૈ ઉસ પલ સે આપકી પહેચાન એક બોડી બન જાતી હૈ. અરે બોડી લેકર આઈએ બોડી કો ઉઠાઈએ બોડી કો સુલાઈએ એસી શબ્દ સે આપકો પુકારા જાતા હૈ. બહુ સાચી વાત છે. અરે બધાને માત્ર શરીર કહેવામાં આવે છે જિન્હે પ્રભાવિત કરને કે લીએ આપને અપની પૂરી જિંદગી ખર્ચ કર દી ઇસલીએ નિર્મિતિ કો નહી નિર્માતા કો પ્રભાવિત કરને કે લીએ જીવન જીએ. જે કાંઈ આ દુનિયામાં છે એ દુનિયામાં વાહવા કરવા માટે દુનિયાના દિલ જીતવાને માટે તમે જે મહેનત કરો છો એ દુનિયા એક દિવસ તમને સબના નામથી સંબોધન કરશે કે આ તો સબ છે આ તો મળદું છે. નિર્માતાને વળગીએ દેહ આપનારને વળગીએ આ જન્મ આપનારને વળગીએ પરમાત્માનું ભજન કરીએ. આવી બધી વાતો કરી અને બાળકો કે છે પ્રહલાદ એક સંશય થાય છે તું જન્મજાત અસુરનો બાળક અસુરનું સંતાન અને તારી ઉંમર 7 વર્ષની આટલું બધું જ્ઞાન આટલી બધી તને વિદ્યા મળી ક્યાંથી આ તને કોણે શીખવું. આ વાતને સાંભળી અને મરક મરક હાસ્ય કરતા કરતા પ્રહલાદજી બોલે બાલ મિત્રો તમારો પ્રશ્ન બહુ યોગ્ય છે મારી વાત સાંભળો. પ્રહલાદજી વાત કરે છે પોતાના જન્મ વૃતાંતની બહુ સાંભળવા જેવી કથા કે જે સમયે મારા પિતા વનમાં ગયા હતા તપશ્ચર્યા કરવાને માટે અને એ વખતે ઇન્દ્ર અમારા રાજ્યમાં આવી અને મારા પિતાની અનુપસ્થિતિમાં એમને તમામ જે સુરો હતા એનો તેમણે સંહાર કર્યો ભગાડી મૂક્યા અને મારા પિતા ન હોવાને કારણે ઇન્દ્રએ અમારા દરબારની અંદર મહેલમાંથી લૂંટાઈ એટલી બધી વસ્તુઓ લીધી પરંતુ રાજમહેલની અંદર મારી માતાને જોઈ અને મારી માતાને પકડી અને બંધક બનાવી બંદી બનાવી દીધી મારી માતાને. મારી માં છે એ ટીટોળીની જેમ રડે કે મુચ્યતામ મુચ્યતામ મને મૂકી દો મને મૂકી દો મારો કોઈ ગુનો નથી મારો કોઈ અપરાધ નથી. પરંતુ ઇન્દ્ર કોઈની વાત સાંભળવા તૈયાર નથી બળજબરીથી મારી માને ઇન્દ્ર ઢસડતો ઢસડતો લઈ જાય છે અને એ વખતે મારી માં સગર્ભા હતી અને હું એ ગર્ભમાં હતો. ખૂબ કરુણ કથા છે. સગર્ભાવસ્થાની અંદર રહેલી ક્યાધુ એને આજે ઇન્દ્ર દેવ કહેવાય. પરંતુ ઘણી ઘણી વખત શાસ્ત્રોની અંદર એવા પ્રસંગો જોવા મળે છે કે દેવતાઓ પણ એવા ક્યારેક ક્યારેક અધમ કૃત્યો કરી બેસતા હોય છે. શરમજનક સ્થિતિની અંદર સારા દેવ સમુદાયને લઈ જાય છે. કોઈ પણ રીતે લઈ જવા ન યોગ્ય એવી આ ક્યાધુ એ ક્યાધુને લઈ અને ઇન્દ્ર પોતાના રસ્તે પડ્યો છે અને એમાં બરાબર નારદજીનો ભેટો થયો. નારદજી બોલે ઇન્દ્ર દેવરાજ તમે આ કોને લઈ જાઓ છો ખ્યાલ છે તમને? હા આ હિરણ્યકશ્યપની પત્ની છે ક્યાધુ એને લઈ જઈશ. નારદજી બોલે દેવરાજ પરાજય ભૂલાઈ ગઈ? એ જ હિરણ્યકશ્યપ કે જેના પોતાના ભાઈના વધમાં એણે કેટલું ઘમસાણ યુદ્ધ કરેલું છે ત્યારે તપશ્ચર્યામાં બેઠો છે. જ્યારે તપશ્ચર્યા પૂર્ણ થશે એનામાં સામર્થ્ય આવશે અને આ તમે જે પાપ કર્મ કરો છો એનું ફળ બહુ ભયંકર આવશે. ઇન્દ્ર બોલે નારદજી મને માફ કરજો પરંતુ આના ગર્ભની અંદર એક અસુરનું બાળક એનું પોષણ થાય છે અને હું નથી ઈચ્છતો કે અસુરનું કુળ એ આગળ વધે. માટે જ્યારે આ ક્યાદુના કુખેથી બાળકનો જન્મ થશે અને હું એ બાળકને મારી નાખીશ અને ક્યાદુને હું પાછી મોકલી દઈશ. આહા નારદજી સંત હૃદય આજે પીગળી ગયું છે અને બોલે ઇન્દ્ર મહારાજ
તમને પાકી ખાતરી છે કે આના ગર્ભમાં જે પોષાતું જે બાળક છે, જે ગર્ભ છે, એ ખરેખર અસુર જ પાકવાનું છે? ઇન્દ્ર બોલે, મહર્ષિ, અસુરનું બાળક તો અસુર જ હોય ને. નારદજી બોલે, મને તમે જવાબ આપો, કાંટાદાર જે છોડ છે, ગુલાબનો છોડ, ચારેય બાજુ કાંટા છે અને કાંટાની વચ્ચે જે ખીલખીલ કરતું જે ગુલાબ છે, એ ગુલાબમાં કાંટા છે ખરા? એ ગુલાબની પાંદડી ઉપર કાંટા છે? ગુલાબની જે કોમળતા ક્યાં અને એ કાંટા ક્યાં? એ કાંટાળા છોડની અંદર ગુલાબ જો ઉત્પન્ન થઈ શકતું હોય, કાદવની અંદર કમળ જો ખીલી શકતું હોય, તો અસુર કુળની અંદર ભગવાનનો ભક્ત કેમ ન જન્મે? મારી વિનંતી છે મહારાજા, તમે ક્યાદુને મારા આશ્રમમાં છોડી દો, હું એમનું ધ્યાન રાખીશ. અને હું તમને વચન આપું છું કે ક્યાદુનો પુત્ર ક્યારેય પણ દેવતાઓથી વિરુદ્ધ નહીં જાય. ઇન્દ્ર મહારાજાને નારદજીના વચનમાં વિશ્વાસ આવ્યો છે. નારદજીની કુટિયામાં ક્યાદુને છોડી અને જતો રહ્યો છે. પ્રહલાદજી બોલે, બાલમિત્રો, પ્રાહમેનામ શુરપતે નેતુ મરહસ્ય સમાગમં મુંચ મુંચ મહાભાગમ સતી પર પરિગ્રહમ. અને એ વખતે ઇન્દ્ર મહારાજા મારી માને પ્રદક્ષિણા કરી અને એમના લોકમાં ગયા છે. અને મારી માં નારદજીના આશ્રમમાં રહી નાની મોટી સેવા કરે, નારદજી ઉપદેશ આપે, ભગવાનની કથા કરે અને મારી માં એ કથા સાંભળે. ઋષિમ પર્યચર્ય તત્ર ભક્ત્યા પરમયાશતિ અંતર્વંતિ સ્વર્ગ ભર્ષ્ય ક્ષેમાય છા પ્રસૂતયે. મારી માં છે એ નારદજીની સેવા કરે, એ પણ નારદજી જે કઈ કીર્તન બોલે, ધૂન બોલે, એમાં મારી માં સાથે સાથે જોડાય અને હું મારા માના ગર્ભમાં રહ્યો થકો એ ભગવાનનું ભજન મેં સાંભળ્યું, મેં ભગવાનની કથા સાંભળી અને તે દિવસથી મને સાચી વાત અને ખોટી વાત બંને સમજાઈ ગઈ છે. વાલા ભક્તજનો, એકમાત્ર ભારતીય સંસ્કૃતિ એક એવી પ્રથમ સંસ્કૃતિ છે કે જેણે એક જાહેરાત કરી, એક જેણે સિદ્ધાંત જાહેર કર્યો કે સમાજને આવનારી પેઢી એમને કેવી નિર્માણ કરવી છે, એનો મુખ્ય આધાર છે એ છે માતા. 9 માસ સુધી માતાના ગર્ભમાં રહેલું જે શિશુ છે, જે બાળક છે, એને જેવા સંસ્કારો આપવામાં આવે એવો જ આવનારો સમાજ નિર્માણ. ક્યાદુ નારદજીની કુટિયામાં રહી ભગવાનમય જીવન ગાળે છે. પરિણામ સ્વરૂપે પ્રહલાદજી પણ ભગવાનના એકાંતિક ભક્ત થયા છે. હોસ્પિટલની અંદર એક માતાએ બાળકને જન્મ આપ્યો. બાળક જન્મતાની સાથે ઓલે નર્સને કહે, મોબાઈલ આપો ને, જન્મતાની સાથે મોબાઈલ આપો ને. ઓલી નર્સ મૂંઝાણી કે તારે મોબાઈલને શું કરવો છે? પેલું બાળક બોલે, નવજાત શિશુ બોલે, ભગવાને કીધું હતું કે પહોંચી જાય એટલે મને મિસકોલ મારજે. આવનારા સમયની અંદર જે કયા પરિસ્થિતિઓ છે એ આપણને ક્યાં ક્યાં લઈ જશે એ આપણે અનુમાન ન કરી શકીએ. જન્મતા આવે તો મોબાઈલ માંગે, જન્મતા આવે તો ખોટું બોલે. અહીંયા ક્યાદો દેવીને કુખે પ્રહલાદજી પ્રગટ થયા છે અને એ પ્રહલાદજી આજે ભગવાનના પરમ ભક્ત થઈ ભગવાનનું ભજન કરે છે અને બાળકોને સમજાવે છે કે બાલમિત્રો, ગુરુની પ્રેમપૂર્વક સેવા, પોતાને જે કંઈ મળે એ બધાનું ભગવાનને પ્રેમપૂર્વક સમર્પણ કરવું, ભગવાનના પ્રેમી મહાત્માઓનો સત્સંગ, ભગવાનની આરાધના, એમની કથા વાર્તામાં શ્રદ્ધા, આ બધા ભગવાનને વિશે પ્રેમ કરવાના સાધનો છે. શ્રદ્ધયા તત્કથાયામ ચ કીર્તને ગુણકર્મણાં તત્પાદાંબુર્હ ધ્યાનાત તલ્લિંગે ક્ષણં આદિભિઃ. એ ભગવાનની મંદિરમાં રહેલી મૂર્તિઓ, એના દર્શન, એનું પૂજન, એ સાધનાથી ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ થાય છે અને બાલ મિત્રો, એ ભગવાનનું ભજન કરવાથી
ભગવાન રાજી થાય છે, આવો મારી સાથે તમે ભગવાન નું ભજન કરો, આમ કહી અને પ્રહલાદજી એ ધૂન જગાવી છે, આવો આપણે પણ એ ભગવાનની ધૂનમાં સમ્મિલિત થઈએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ગાય હરિનામ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન 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 નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. અસુરની વિદ્યાલયની અંદર, અસુરની આ શાળાની અંદર આજે ભગવાનના નામની ધૂન જામી છે. પ્રહલાદજી મસ્તાના થઈ, પાગલ થઈ, નાચતા નાચતા ભગવાનની ધૂન ગાય અને આજુબાજુમાં રહેલા તમામ જે એમના સહપાઠીઓ છે, મિત્રો છે, એ ભગવાનની ધૂનને ગાય છે. બધા ભગવાનની ધૂનમાં લીન થઈ ગયા છે. બરાબર આ જ સમયે સંડ અને અમરક જે બે ગુરુઓ હતા, એ ગુરુઓ બહાર ગામ ગયેલા અને બરાબર પાછા આવ્યા અને જે આશ્રમની નજીક આવ્યા અને કાનમાં એમને શબ્દો પડ્યા, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, આ શબ્દ સાંભળી અને સંડામરકે વિચાર કર્યો, આ રોગ હવે વૈધો. પ્રહલાદજી અને મિત્રો ભગવાનનું ભજન કરે, સંડામૃક ઋષિ, સંડામૃક આ બે ગુરુઓ ધુઆપુવા થઈ ગયા. અમારા આશ્રમની અંદર નારાયણના નામની ધૂન ગવાય. એક વાત આ કથા આપણને સમજાવે છે, જ્યારે પણ કોઈ પણ સત્સંગમાં હોઈએ, કોઈ પણ કથામાં હોઈએ, એમાં ભગવાનનું સંકીર્તન થતું હોય, ભગવાનનું નામ ઉચ્ચારણ થતું હોય અને એમાં જે એમાં જોડાય, એમાં જે સહભાગી થાય, એ ભગવાનનું નામ જે લે, એ બધા ભગવાનના ભગત, અને એમાં જે આળસ કરે, એ બધા કોણ કહેવાય? આ સંડામૃક કહેવાય. સંડામૃક આવ્યા અને તરત જ હાકલ કરી, સબૂર, બધા ચૂપ થઈ ગયા, બાળકો ગભરાઈ ગયા. સંડામૃકે વિચાર કર્યો છે કે હવે આપણા હાથની આ વાત નથી, માટે હિરણ્યકશ્યપ પાસે લઈ જઈ આનો આપણે હવે ઉપાય કરીએ. અને તરત જ સંડામૃક પ્રહલાદજીને ફરી એકવાર હિરણ્યકશ્યપ પાસે લઈને આવ્યા છે અને કહે છે, આ બાળકને હવે તમે સાચો, તમારે જે કાંઈ નિર્ણય લેવા હોય તે નિર્ણય લો, બાકી અમારી કોઈની તાકાત નથી કે આ બાળકને અમે ભગવાનનું ભજન કરતા અમે રોકી શકીએ. આવી વાત સાંભળતાની સાથે હિરણ્યકશ્યપ પહેલા સમજાવટથી વાત કરી કે બેટા, તું શા માટે મારા વેરી, મારા દુશ્મન એનું તું નામ લે છે? તું કહેતો હું તને ત્રિલોકીનો રાજા બનાવી દઉં, તારું કોઈ નામ ન લે, તું બધા ઉપર શાસન કર. પ્રહલાદજી બોલે, પિતાજી માફ કરજો, પરંતુ મારે એમાંની કોઈ પણ ઈચ્છા મારે લેશ માત્ર નથી. મારે તો હરિભજન કરવું છે, મારે ભગવાનનું ભજન કરવું છે, મારા તારણહાર એ ભગવાન છે. આમ જે વાત કરી અને હિરણ્યકશ્યપ છે ક્રોધાયમાન થઈ અને આદેશ આપ્યો છે, જાઓ
गम्मे ते उपाय करीने आ बालक ने नाम ले तो बंद करो छेले बाकी मारी नाखो। काळ छे आपणा કુળનો તમે જાણી લેજો જરૂર માટે એને જો મારીએ સો સહુઓ કરીએ અસુર માટે એને તમે જરૂર મારો માં વિચારો બેજી વાતો છેલી આજ્ઞા એ જ છે કરો એના જીવની ઘાત એવું સુણી અસુર નર સહુ તરત થયા તૈયાર મારો મારો સહુ કરે અઘે ભૈરા નર પર खारा जड़ की चमा खालिया घड़ो दहे बार तेते प्रहलाद उगरिया से हरे ये के दिशार पची शस्त्र सर्वे सज करी उठा मारवा सुर वीर तेने त्राश पैमा नहीं धन्य धन्य ये जन निधिर धन्य धन्य जन निधिर पची पावक पर जाड़वा पाड़वा करो विचार ते हना भी ना उपाय भी जा कई हजारे हजार ते विना हजारे हजार उपाय करा हजार हजार। निष्कुळानंद स्वामी लखे नानकड़ा एवा सात वर्षना प्रहलाद जी ने मारवाने माटे आजे सग्गा बापे मंजूरी आपी छे के जाओ आने मारी नाखो मारी नजर नी सामे आने लावशो ने का तो आ ભગવાનનું નામ મુખમાંથી મૂકી દે અને કા પછી આ શરીરમાંથી પ્રાણ મૂકી દે ત્રીજો ઉપાય નથી આવી રીતના જા આદેશ કર્યો છે સૈનિકો લઈ ગયા છે ઊંચા પર્વતના શિખર ઉપરથી હેઠો પછાડ્યો છે પરંતુ જેમ પહાડ ઉપરથી ફૂલ પડે અને જેમ ધીમે ધીમે કરતું કરતું આ ફૂલ નીચે દળી જાય એમ આ ફૂલ જેવા સુકોમળ પ્રહલાદજી ગિરી શિખર ઉપરથી હેઠા પડ્યા પરંતુ ફૂલની જેમ ધરતી ઉપર આવી અને મરક મરક હાસ્ય કરવા માંડ્યા આ દ્રશ્યને જોઈ સૈનિકો નવાઈ પામ્યા આ કેમ શક્ય છે આટલી ઉપરથી એ પ્રહલાદને હેઠો નાખ્યો છતાં પણ પ્રહલાદ મર્યો નહીં તરત જ નીચે જઈ એ પ્રહલાદને લાવી અને કહેવાય હાથીના પગ નીચે કચડો છતાં પણ એનું શરીર એમને એમ સુકોમળ શરીર એને કોઈ ઈજા ન પહોંચે આવી રીતના મારવા માટે કેટ કેટલા ઉપાયો કર્યા શસ્ત્રે કરીને માર્યા એના શરીરમાં તલવારોના ઘા કર્યા બાણની એના પર વર્ષા કરી છતાં પણ પ્રહલાદજીને રંચ માત્ર પણ લેશ માત્ર પણ એને ખરો જ આવતી નથી આ વાતને જોઈ અને હવે બધા આશ્ચર્ય પામ્યા છે છેલ્લે એમની જે ભય હતી હિરણ્યકશ્યપની બેન હોલિકા એ હોલિકાએ કીધું ભાઈ તું ચિંતા ન કર મને શિવજીએ વરદાન આપેલું છે મારી પાસે એક ચુંદડી છે કહેવાય કે એ ચુંદડી હું ઓઢી લઉં પછી મને અગ્નિ કંઈ કરી ન શકે માટે હવે એક કામ કર આ પ્રહલાદને મારી ગોદમાં બેસાડી દો અને તમે ચારેય બાજુ અગ્નિ કરો અને અગ્નિની અંદર આ પ્રહલાદ બળીને ખાક થઈ જશે અને હું સલામત બહાર આવી જઈશ પ્રહલાદને મારવાને માટે આજે હિરણ્યકશ્યપે એ પણ ઉપાય જમાવ્યો છે પરંતુ એ ઉપાય પણ નિષ્ફળ નીવડ્યો છે એ પણ ઉપાય નિષ્ફળ પાવકમાં યાને કે અગ્નિમાં બાળવાની કોશિશો બેકાર ગઈ અને આવી રીતના હજાર હજાર ઉપાય કર્યા નિષ્કુળાન સ્વામી કહે કેટ કેટલા ઉપાયો કર્યા મારી નાખવાને માટે એને પાર વગરના ઉપાયો કર્યા છતાં પણ પ્રહલાદજી એને મચક આપી નથી હવે એનો વિશ્વાસ વધારે મજબૂત થયો છે કે મારી રક્ષા કરનાર પરમાત્મા એ સદાયને માટે મારી સાથે છે હવે મારે મૂંઝાવાની જરૂર નથી નિષ્કુળાન સ્વામી આપણને આ પ્રસંગને લઈ અને ઉપદેશ આપે છે ભક્ત થાવો ભગવાનનો રાખી વિષય સુખની આશ ભક્ત થાવો ભગવાનનો રાખી વિષય સુખની આશ બેહુ કામ બગાડીએ થાય ખરા હરિદાસ દેવ કામન બગાડીએ થાય ખરા હરિનાદાસ અતિ મોટું કામ આદરી વડતો કરીએ વી
સ્વામી લખે છે ભગવાન ના ભક્ત થાવું તો એવા ભક્ત થાવ પ્રહલાદજી જેવા થાવું, ભક્ત થાવું ભગવાન નું રાખી વિષય સુખ ની આશ, બેઉ કામ ન બગાડીએ થાય ખરા હરિના દાસ, એક સાથે બે કામ ન થાય, એક મ્યાન માં બે તલવાર ન સમાય, કા ભગવાન ના ભજન ના માર્ગે આગળ વધી શકાય અને કા તો વિષય ભોગ ના માર્ગે આગળ વધી શકાય, વિષય ભોગ ના સુખ ની આશાઓ ને ત્યાગશું તે દિવસે ભગવાન ના ભક્ત થશું. પ્રહલાદજી મહારાજ ના જીવન માં આઠ આટલા દુઃખો આવ્યા છતાં પણ એ દુઃખો થી ન ડરીને પ્રહલાદ ચટ્ટાન ની જેમ અડગ અસ્થિર અડગ સ્થિર થઈને ઉભા છે. સ્વામી કહેતી મોટું કામ આદરી વળતો કરીએ વિચાર, એ તો અરથ આવે નહીં વળી ઠાલો ખોવાય કાર, દુઃખોને જે જોઈને જે પાછો વળી જાય છે એ ક્યારેય પણ ભગવાનને પામી શકતો નથી. હિંમત કબહુ ન છોડીએ જબ લગ પિંજર શ્વાસ, સો લાંગણ હોય સામટી પણ કેસરી ભખે નહીં ઘાસ, સાવજ લાંગણ શો કરે સાવજ ઘાસ ના ખાય, હંસલા કા મોતી ચરે અને કા ઝુરી ઝુરી મરી જાય. ભગવાન ના ભક્ત છે, ભગવાન ના ભજન માં આવા અડગ થઈને ઉભા રહીએ તો ભગવાન એને મળે છે. હો જોને મોરે જેવું હે મોંગુ હતું એવું મોંગુ નથી જોવા, પ્રહલાદની પેઠે આપણને નથી કસતા મહારાજ, પ્રહલાદની પેઠે આપણને નથી કસતા મહારાજ. હો દેખો ભક્ત પ્રહલાદજીને જે છે પડ્યા ને દુઃખ, દેખો વેઠી બહુ કહુ વિપતિ રહ્યા હરિની સનમુખ, વેઠી બહુ કહુ વિપતિ રહ્યા હરિની સનમુખ, રહ્યા હરિની સનમુખ, રહ્યા હરિની સનમુખ. પ્રહલાદજીને આટલા દુઃખ આવ્યા, સ્વામી કે જુઓ તો ખરા, જોને મોરે જેવું એ મોંઘું હતું એવું મોંઘું નથી જો આજ, પ્રહલાદની પેઠે આપણને નથી કસતા મહારાજ. પ્રહલાદની જેવી કસોટી થઈ, જેવી પરીક્ષા થઈ, જે દુઃખ આવ્યા એ દુઃખ આપણને તો નથી આવતા, હિંમત મત હારીએ. માટે ભગવાનના ભક્તએ ભગવાનને ભજવા તો પ્રહલાદજીની જેમ ભજવા. વાલા ભક્તજનો, આ સંપ્રદાયની અંદર પણ એવા કેલ્ટ કેટલા પ્રહલાદો આ સમાજમાં સંપ્રદાયમાં પાયકા છે, ભગવાને ક્યારેક ક્યારેક એવા ભક્તોની પરીક્ષા લીધી છે, એ પરીક્ષામાંથી એ બધા ભક્તો એમ ખેમ પાસ થઈ ગયા છે. યાદ આવે પ્રસંગ જગામેળી ગામનો, સુપેરીના ડાયા ભગત, બે ની ઉંમર બહુ નાની, નાનપણમાં સત્સંગનો યોગ અને બાપ હિણક કશ્યપ જેવો. સુપેરીના ડાયા ભગત એક વખત ગામમાંથી સંઘ જ્યારે તીર્થયાત્રા કરવા માટે નીકળેલો, રસ્તામાં ગઢડા ગામ આવે, ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન, ભગવાનને મળવાને માટે, દર્શન કરવાને માટે, જોવાને માટે કુતૂહલવશ આ સુપેરી ગામનો સંઘ આવ્યો છે. ભગવાનના દર્શન કર્યા, આખા એ સંઘની અંદર એક નાનકડો એવો બાળક નામ ડાયો, ડાયાની અને ભગવાનને પૂરણ પ્રીતિ જાગી, એનું મન ભગવાનના સ્વરૂપમાં ચોટી ગયું, ભગવાનના શરણે આવ્યો, પ્રભુ મને તમારો આશ્રિત કરો, તમારો હરિભગત કરો. મહારાજ કે ડાયા, સત્સંગ તો તને આપીએ, તને શરણે તો લઈએ, પરંતુ પછી દુઃખ આવશે એને સહન કોણ કરશે,
ડાયો ભગત કે મહારાજ એક વખત તમારા શરણે આવો પછી દુનિયાના તમામ દુઃખ મારી માથે જો આવે તો પ્રભુ સહન કરવા હું તૈયાર છું, બધા દુઃખને સહન કરીશ. મહારાજ બહુ રાજી થયા, કંઠી બાંધી આશ્રિત કર્યો, ભગવાનનું નામ લેતો થયો. અને આ વાતની સુપેડી ગામમાં એના પિતાને ખબર પડી, ચાર પાંચ બળકોલા માણસોને લઈ ડાયાને મારી ધમકાવી અને ઘરે લાવ્યા છે. ડાયાને કહે છે, ડાયા આવો ગાંડો કેમ થયો? નામ મૂકી દે, તું જે નામ લે છે તો પાખંડ છે, આપણો એ ધર્મ નહીં, માટે મૂકી દે, મૂકી દે. ડાયો કહે છે, પિતાજી માફ કરજો, હું કોઈ પાપ કર્મ કરું, હું તમારે આડે આવું, હું તમારે નડતર રૂપ થાવ તો તમે મને વારો એ યોગ્ય છે, પરંતુ મને આ ધર્મ સારો લાગ્યો, આમાં સદાચાર છે, આમાં નીતિ છે, આમાં સદ્ધર્મ છે, ભગવાનનો પ્રતાપ, ભગવાનનું ઐશ્વર્ય મેં જોયું. કોઈ વાત માનવા તૈયાર નથી. જેમ પ્રહલાદજીને મારવાને માટે હિરણ્ય કશ્યપ તૈયાર થયો, એમ આ કળિયુગનો હિરણ્ય કશ્યપ આજે આ ડાયાને મારવાને માટે તૈયાર થયો છે. દિવસોના દિવસો સુધી એમણે એક રૂમમાં આ ડાયાને પૂરી દીધો છે. ઘણા દિવસો થઈ ગયા, બહાર તાળું મારી દીધું છે અને ચાવી પોતાની પાસે રાખે, એમ કે ભૂખ અને તરસના દુઃખને તો ભલભલા સહન ન કરી શકે. બાળક શું લેખામાં, આ બાળકે માની જશે અને પોતાની હઠ છોડી દેશે. પરંતુ જ્યાં કાન માંડે ત્યાં અંદરથી સ્વામિનારાયણ 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 એમ અખંડ ભગવાનનું નામ એના કાન ઉપર આવ્યા કરે છે. હજી આ માયનો હજી સમજતો નથી, હજી આ સિદ્ધો થયો નથી, માટે હજી દંડને યોગ્ય છે. ઘણા ઘણા દિવસો સુધી સગા બાપે પોતાના દીકરા ઉપર જુલમ ગુજારવામાં કોઈ બાકી ન રાખી, ગઢડામાં બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણ આજેની આંખોમાં આંસુ ચાલ્યા જાય, મારું ભજન કરનારો આ નાનકડો એવો બાળ ભક્ત આટલું બધું દુઃખ સહન કરે, મારાથી ન થાય. દિવ્ય રૂપે ભગવાન આજે સુપેડી ગામના આ ડાયા ભગતના ઘરે પધાર્યા છે. ભગવાનના દર્શન થતાની સાથે ડાયો રાજી રાય થઈ ગયો, મહારાજ મહારાજ તમે. મહારાજે દ્રષ્ટિપાત કરતાની સાથે ડાયાના તમામ બંધનો છૂટી ગયા. મહારાજ સાથે થાળ લાવેલા અને મહારાજ કહે છે, બેટા આ તારા માટે થાળ લાવ્યો છું. માથે હાથ ફેરવી એક જેમ મમતામયી માં જેમ પોતાના બાળકને જમાડે એવી રીતના ભગવાન સ્વામિનારાયણ નાનકડા એવા આ બાળ ભક્ત ડાયાને જમાડે છે. ડાયો મહારાજની સામે જોઈ જોઈ અને એક એક કોડિયા મુખમાં મૂકે આનંદ સમાતો નથી. અક્ષરધામના અધિપતિ કરોડો બ્રહ્માંડના માલિક આજે એના હાથે મારા મુખમાં કોડિયા મૂકે, ખૂબ ખૂબ આનંદ થયો. મહારાજ કહે છે, બેટા તારી ઈચ્છા હોય તો તેને ગઢપુર લઈ જઈએ. મહારાજ તો બહુ સારું. મહારાજે કીધું, આંખો બંધ કર. આંખો બંધ કરી અને એક પલકારામાં મહારાજ સુપેડી ટુ ગઢડા ગઢડામાં લઈ ગયા. બીજે દિવસે અવાજ આવતો બંધ થયો. બાપને એમ કે છોકરો માની ગયો છે, પરંતુ જ્યાં દરવાજા ખોલીને જોયું અંદર ડાયો હતો જ નહીં. ચારે બાજુ તપાસ કરી, સગા સંબંધીઓમાં તપાસ કરી, ક્યાંય પત્તો ન લાગ્યો. કોઈએ કીધું, કદાચ ગઢડા જતો રહ્યો હોય, પણ લોક મારેલા છે કેમ જાય. કોઈએ કીધું, સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે એ સામર્થ્યવાન છે, શક્તિશાળી ઐશ્વર્યવાન છે, તો કદાચ એને ઐશ્વર્યથી લઈ ગયા હોય. તો ગઢડા ફરીથી ગયા અને ફરી પાછા લેવા. કેટલાય દુઃખ આપ્યા છે, છતાં પણ ડાયા ભગતે ભગવાનનું નામ મૂક્યું નથી. અંતે કહેવાય કે કુવાની અંદર એમને ઊંધા માથે લટકાવી અને કુવાના પથરાઓ સાથે એ નાનકડા એવા ડાયા ભગતને એના માથાને પથરા સાથે અફડાવ્યા છે, પથરા સાથે ભટકાવ્યા છે, છતાં પણ સ્વામિનારાયણ 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 નામ એમને એમ આ ડાયા ભગતે લીધું છે. મારે દર્શન દીધા. ડાયા બોલ, તારી શું ઈચ્છા છે? જો તું કે તો તારું દેહ પ્રહલાદ જેવું કરી નાખું, જેમ પ્રહલાદને એના બાપ હિરણ્યકશ્યપે મારવા માટે હજારો હજારો પ્રયત્ન કર્યા, પરંતુ પ્રહલાદ ન મર્યો. એમ જો તું કહે તારા દેહને પ્રહલાદ જેવું કરી દઉં, તારા દેહને જીવ જેવું કરી દઉં,
તેની જાડ ન થાય, દુઃખ જ ન થાય, અને જો તું ઈચ્છે તો મારા ધામમાં લઈ જાઓ. તારી ઈચ્છા શું છે બોલ. ડાયો કે છે, મહારાજ તમે જો પધાર્યા હો, તમે મારા પર જો એ નિર્ણય છોડતા હો તો પ્રભુ મારો એક જ નિર્ણય છે કે હવે આ લોકમાંથી મને ધામમાં લઈ જાઓ. ને એક ક્ષણે મહારાજે દ્રષ્ટિપાત કરી, આંખો દ્વારા એ શરીરમાંથી ચેતન તત્વને મહારાજે ખેંચી દિવ્ય શરીર ધારણ કરાવી અને મહારાજ પોતાના ધામમાં લઈ ગયા. આવા તો હજારો હજાર પ્રસંગો આ સંપ્રદાયની અંદર મોજૂદ છે. ભગવાનનું ભજન કરતા કરતા ગમે એટલી તકલીફો આવી છતાં પણ એ તકલીફોને ન ગણીને ભગવાનનું ભજન કર્યું છે. તકલીફ કોને આવે? જીવન મેં બહુ સી મુશ્કેલી આયેંગી, લેકિન કભી શિકાયત મત કરના. બહુ મસ્ત વાત છે. જિંદગી મેં બહોત બહોત તકલીફ આયેગી, મુસીબતી આયેગી, લેકિન કભી શિકાયત મત કરના, ક્યોંકિ ભગવાન ઐસા ડિરેક્ટર હૈ જો સબસે કઠિન રોલ બેસ્ટ એક્ટર કો હી દેતા હૈ. કોઈ પણ નાટક હોય, કોઈ પણ રોલ ભજવવાનો હોય, કોઈ ફિલ્મ હોય, એમાં સારામાં સારો જે રોલ હોય, જે વેલ્યુએબલ જે રોલ હોય, એ તો સારામાં સારો જે એક્ટર હોય એને આપવામાં આવે, ખરું કે નહીં? એવી રીતના ભગવાન છે એ બેસ્ટ ડિરેક્ટર છે. એ સારામાં સારો રોલ, એ વેલ્યુએબલ જે રોલ છે, એ તો એવાઓને જ આપે છે કે જે હિંમતવાન હોય, સામર્થ્યવાન હોય, જે દુઃખને સહન કરી શકે એવા હોય એને જ આપે છે. ઘણા ઘણા સાધનો કર્યા, ઉપાયો કર્યા, છતાં પણ પ્રહલાદજી એનું મૃત્યુ થતું નથી, એને કોઈ ચોટ આવતી નથી. એક વખત તો હિરણ્યકશિપુએ એવું ફરમાન કર્યું કે બરાબર કચેરીની વચ્ચોવચ તેલનું મોટું કળાયું ભરો અને એ ઉકળતા તેલની અંદર શ્રીફળ નાખો, એ શ્રીફળ ફાટી જાય એટલા કળકળતા તેલની અંદર આ પ્રહલાદને નાખી દો. તેલ ઉકાળવામાં આવ્યું છે, શ્રીફળ ફાટી જાય એવું ઉકળેલું તેલ, અને આ તેલની અંદર પ્રહલાદજીને નાખવામાં આવ્યા. પણ જ્યાં પ્રહલાદજીને નાખ્યા અને એ જ વખતે જાણે કે તેલ ગરમની જગ્યાએ એ ફૂલ જેવી ફૂલની પથારી થઈ ગઈ. આ દ્રશ્યને જોઈ તમામ અસુરો એ મોમાં આંગળા નાખી ગયા અને કેટલાયને તો ભગવાનની નિષ્ઠા પાકી થઈ ગઈ કે પ્રહલાદજીનું ભજન કરે છે એ ભગવાન સાચો, એ હિરણ્યકશિપ કરતા એ મહાન છે. ઘણા ઘણા ઉપાયો શોધ્યા, પ્રહલાદજી મરતા નથી. અને એ વખતે પછી છેલ્લો ઉપાય હિરણ્યકશિપુ કહે છે, હવે હું મારા હાથે મારા દીકરાને મારીશ, હવે મને કોઈ લાજ મર્યાદા શરમ હવે મને કોઈ આડી નહીં આવે, એમ કરી અને હિરણ્યકશિપુએ પોતાના હાથમાં ખડગ લીધી છે. પ્રહલાદને કહે છે, ક્યાં છે તારો ભગવાન, બતાવ મને. પ્રહલાદ કહે, પ્રહલાદ કહે, પૂરણ છે સર્વે વિષય મારો, શ્યામ છે હમણા પ્રભુ પ્રગટ છે, ટાળશે તારું ઠામ. અરે રે એવું બોલ માં તું વડે કહે, ઠરાવીને ઠીક તુને તારા રાખનાર ને મારે નથી હૈયામાં ભીખ. એને કહીને જો કાઢ્યો તીખું ખડગ તલવાર વાર, એમ કહીને જો કાઢ્યો તીખું ખડગ તેવાર. પછી માગ્યું હતું મોત તેમાં તે બાદ આવે નહીં, તેમજ તેને માર્યો નરસિંહજી પ્રગટ થઈને, નરસિંહજી પ્રગટ થઈને, નરસિંહજી પ્રગટ થઈને. આવી રીતના પ્રહલાદને બચાવવાને માટે આજે ભગવાન નરસિંહ સ્તંભ માંથી પ્રગટ થયા. બોલે નૃસિંહ ભગવાન કે. સ્તંભમાં જ્યારે ખડગનો ઘા કર્યો છે, સ્તંભના બે ભાગ થયા અને સ્તંભમાંથી નૃસિંહજી પ્રગટ થયા, એવી ગર્જનાઓ કરે છે. ચારે બાજુ હાહાકાર વ્યાપી ગયો છે. આ કોણ? અડધું માણસ અડધું સિંહનું શરીર. આ કોણ? આ કોણ? ચારે બાજુ અસુરો ભાગી ગયા છે. અને એ વખતે હિરણ્યકશિપુને જાલી અને બરાબર બીચ ઉમરામાં ઊભો રાખી અને પોતાના ચાંગ ઉપર બેસું એને સુવડાવી અને હિરણ્યકશિપુનો વધ કર્યો છે. હાહાકાર થઈ ગયો. પ્રહલાદજીને ભગવાને બચાવી લીધા. ભગવાન ખૂબ રાજી થયા. પ્રહલાદજીને બોલે, પ્રહલાદ તે મારા ભજન કરવામાં, મારી ભક્તિ કરવામાં તે ઘણું ઘણું સહન કર્યું છે.
માથે વાલ વર્ષાવે અને આ દ્રશ્યને જોઈ દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે. ધન્ય હો પ્રહલાદજી, આપને ધન્ય હો. આજે ભગવાન એમની માથે વાલ ભરેલો હાથ વર્ષ એને પ્રસરાવે છે. પછી ભગવાન કે છે, બેટા માગ, તારા આ ત્યાગથી તારા બલિદાનથી આ તારી જે મારી પ્રત્યે જે લાગણી છે, પ્રેમ છે, ભાવ છે, નિષ્ઠા છે, ખૂબ રાજી થયો છું, માટે માગ. ભગવાને આજે પ્રહલાદજીને માગવાનું કીધું છે. પ્રહલાદજીએ બહુ સરસ જવાબ આપ્યો અને એ શબ્દોને નિષ્કુળાન સ્વામી નોંધે. આપુ સમાજ સુખનો એમ બોલિયા છે નરહરિ, આપુ સમાજ સુખનો એમ બોલિયા છે નરહરિ. પ્રહલાદ કહે પ્રસન્ન થયા હવે સુમાગુ બીજું ફરી, ભગવાન કહે છે તું માગ તે આપો. પ્રહલાદ આપું સમાજ સુખનો તમામ સુખ, જે કઈ સુખ કહેવાય એ તમામ સુખ હું તને આપું. તારા બાપની ઈચ્છા હતી અમર થવાની, બ્રહ્માએ વરદાન ન આપ્યો પણ એ વરદાન હું તને આપું. તું જે સુખ માગ તે સુખ હું તને આપું. પ્રહલાદ કહે છે પ્રભુ તમે રાજી થયા એ જ મારે મન મોટામાં મોટું વરદાન છે, એથી વિશેષ મારે કઈ જોતું નથી. મારે તો નથી કઈ માગવું પણ એવું કે શો માં કોઈને, મારે તો નથી કઈ માગવું. પ્રહલાદ જે વાત કરે છે બહુ વિચારવા જેવી છે. મારે તો નથી કઈ માગવું પણ એવું કહે શો માં કોઈને, મારે તો નથી કઈ માગવું પણ એવું કહે શો માં કોઈને. પંચ વિષયમાં પ્રીત જીવને માગસે રહ્યા છે મા મોહિને, પંચ વિષયમાં પ્રીત જીવને માગસે રહ્યા છે મા મોહિને. થોડીક સેવા કરી તમારી માગ છે મોટા સુખને, થોડીક સેવા કરી તમારી માગ છે મોટા સુખને. એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશો માં વિમુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશો માં વિમુખ, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશો માં વિમુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશો માં વિમુખને. પ્રહલાદજી કે છે બાપજી, હે પરમાત્મા, હે મહાત્મા, તમે દયા કરી, તમે દર્શન દીધા, મને માગવાનું કીધું, પ્રભુ તમારો લાખ લાખ ઉપકાર છે, પરંતુ મારે એક વિનંતી ધ્યાનમાં લે. આજે મને કીધું એ ભલે કીધું પણ હવે તમે કોઈને માગવાનું નહીં કહેતા. પ્રહલાદજીની તમે જ્ઞાન એની સમજણ એ તમે જુઓ. પ્રહલાદજી બોલે પંચ વિષયમાં પ્રીત જીવને માગશે રહ્યા છે જેમાં મોહિને. પ્રભુ તમે પ્રસન્ન થશો એ પ્રસન્નતાના ફળ રૂપે માગવાનું કહેશો તો વિષયમાં પ્રીતિવાળો માણસ એ તમારી પાસે એ જ માગશે, વિષય જ માગશે. થોડી સેવા કરી તમારી માગે છે મોટા સુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશોમાં વિમુખને. ગજબની વાત કરે છે પ્રહલાદજી મહારાજ. માત્ર 7 વર્ષની ઉંમર વાળા ભક્તજનો અને કેટલું જ્ઞાન છે એમને. આનું જો કોઈ કારણ હોય તો એ છે નારદજી. ગઈકાલની કથાને યાદ કરીએ, ધ્રુવજી મહારાજના જીવનમાં સમજણનો એક જે દીપક જે પ્રજ્વલિત થયો છે એનું પણ કારણ નારદજી મહારાજ. આજે પ્રહલાદજીમાં જે કઈ સંસ્કારો આવ્યા છે એનું પણ કારણ એ નારદજી મહાત્મા છે. પ્રભુ માગવાનું કહેશો તો આ દુનિયાની અંદર જેટલા માણસો છે બધાય વેપારીઓ છે, થોડીક એવી સેવા કરી અને બદલામાં ઘણું ઘણું વિશેષ સુખ માગશે, માટે તમે આપશો નહીં.
આવું પ્રહલાદજી વાત કરી છે. પ્રભુ બહુ રાજી થયા છે કે હે પ્રહલાદ, હું તને કાયમ ને માટે મારા ધામમાં નિવાસ કરીને રાખીશ. આ રીતે વાલા ભક્તજનો પ્રહલાદજીની ઉપર ભગવાન પ્રસન્ન થઈ અને એટલી બધી કૃપા વરસાવી અને પ્રહલાદજી ભારતીય સંસ્કૃતિના એક અમર ઇતિહાસની અંદર એક અમર નામ કરી દીધું છે. નિષ્કુળાનંદ સ્વામીએ 21 જે ભગવાનના પૌરાણિક ભક્તોના જે આખ્યાન લખ્યા 21માં એક સ્થાન પ્રહલાદજીને આપી દીધું, સ્થાન પ્રાપ્ત થઈ ગયું. વાલા ભક્તજનો પ્રહલાદજીની કથા એ ખૂબ ખૂબ પ્રેરણાઓ આપે છે, બાળકોને માટે પ્રેરણા છે. નાના બાળકો હોય એને કુસંગની વાત ક્યારેય માનવી નહીં. કુસંગીઓને વચ્ચે રહેલા, અસુરોની વચ્ચે રહેલા આ પ્રહલાદજી મહારાજને કોઈના શબ્દો લાગ્યા નહીં. ચારેય બાજુ કુસંગનો જ્યારે વાતાવરણ છે એની વચ્ચે પણ પ્રહલાદજીના સંસ્કારો, એનો સત્સંગ, એનો ભગવાન પ્રત્યેનો ભાવ છે એ એમને એમ જળવાઈ રહેલો છે. શાળાઓમાં ભણતા હોય, કોલેજોમાં ભણતા હોય, પરંતુ એના વાતાવરણ છે જો આપણને સ્પર્શ ન કરે, આપણે એનાથી અલગ તરવરીએ અને ભગવાનના ખરા ભગત થઈએ તો માનવું કે આપણે પણ પ્રહલાદજી જેવા છીએ. સત્સંગની વાત બધાને સમજાવવી, સત્સંગની વાત બધાને કરવી, પ્રહલાદજીનું જીવન આપણને બોધ આપે છે. અસુરોના બાળકોને પણ પ્રહલાદજીએ ઉપદેશ આપી, સાચી મીઠી સારી વાત કરી અને પ્રહલાદજી મહારાજે તમામને ભગવાનના ભગત બનાવી દીધા છે. ભગવાનનું ભજન કરવામાં કોઈ લાજ શરમ ન આવે એ પ્રહલાદજીનું આપણને જીવન શીખવે છે. ઘણા બધા સત્સંગીઓને ભગવાનની પૂજા કરવામાં શરમ આવતી હોય, તો ઘણા પૂજા કરતા તો ચાંદલો કરવામાં શરમ આવે, તિલક ચાંદલો ન કરે કેમ? તો કે શરમ આવે. અરે ભગવાનના ખરા ભક્ત હોઈએ, પ્રહલાદજી જેવા જો ભગવાનના ભક્ત હોઈએ તો શરમ ન આવે. પ્રહલાદ જેવા ભગવાનના ભક્ત થઈએ. આટલા આટલા દુઃખ પછી પણ આ મહાપુરુષ એમનમ ડગી ડેગા વગર અડગ પર્વતની જેમ ભગવાનના ભજનમાં લીન રહ્યા હોય, આપણે તો એવી કોઈ મોટી કસોટી નહીં, કોઈ મોટા દુઃખ નહીં, પરંતુ શરમના માયરા ઘણી વખત આપણે આપણું જે મળ્યું છે આપણને એને ગુમાવી બેસતા હોઈએ છીએ. આજની આ કથામાંથી એ બોધ લઈએ, ભગવાનની પૂજા કરવામાં, ભગવાનના ભજનમાં તિલક ચાંદલો કરવામાં શરમ ન આવે, અને શરમ જો આવે તો ભગવાનના ભગત જ આપણે ન કહેવાય. પ્રહલાદજી મહારાજ તો ત્યાં સુધી લખે કે જે માગે એ ભગત નહીં અને આપે એ ભગવાન નહીં, આવા પણ શબ્દો પ્રહલાદજીના છે. આપણે તો એટલું જ આમાંથી શીખીએ કે સત્સંગ કરીએ, કરાવીએ, કોઈ દિવસ કુસંગની ચુંગાલમાં ન આવીએ. ચારેય બાજુ કુસંગના વાવાઝોડાઓ છે, એની વચ્ચે આપણે સ્થિર થઈને રહેવાનું છે. પ્રહલાદજીની આ કથા માતાઓને માટે પણ ખૂબ ઉપયોગી છે. બાળપણમાં બાળકોને એવા સુસંસ્કારો આપે. ગઈકાલે જે રીતે સુનીતિએ સંસ્કાર આપ્યા ધ્રુવજી મહારાજને, એવા સંસ્કારો પ્રહલાદજીની જે પરાકાષ્ઠા છે એનું કારણ માતા ક્યાદુ છે. ક્યાદુના ગર્ભમાં રહ્યા થતા પ્રહલાદજીએ આ બધું જ્ઞાન મેળવ્યું છે. અને ભગવાનની આ કરામત છે. ભગવાને આપણે હાથમાં શક્તિ સામર્થ્યના ભંડારો મૂકેલા છે, જો ધારીએ તો એ ભંડારનો ઉપયોગ કરી શકીએ છીએ. મહાભારતની કથાને યાદ કરીએ, સુભદ્રાજી, કૃષ્ણના બેન સુભદ્રાજી, અને સુભદ્રાજીના ગર્ભની અંદર અભિમન્યુનું પોષણ થતું હતું. કૃષ્ણ પરમાત્મા એને 7 કોઠાની વિદ્યાનું શિક્ષણ આપતા હતા, વાત કરતા હતા, અને ગર્ભમાં રહ્યા થતા અભિમન્યુ આ જ્ઞાનનું સંપાદન કરતા હતા. અને આમ કરતા 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 6 કોઠાનો યુદ્ધની જ્યારે સુધી ચર્ચા કરી, વાત કરી, ત્યાં સુધી કહેવાય કે માતા સુભદ્રાજી એ જાગતા હતા, પણ ત્યારબાદ ઊંઘ આવી ગઈ. ઊંઘ આવવાને કારણે કૃષ્ણ પરમાત્માએ 7મા કોઠાની વિદ્યા એની વાતને ત્યાં અટકાવી દીધી અને કૃષ્ણ પરમાત્મા જતા રહ્યા. અને પરિણામ સ્વરૂપ એ આવ્યું કે અભિમન્યુજી જ્યારે મહાભારતના યુદ્ધમાં જ્યારે
જવાબદારી પૂર્વક યુદ્ધ ખેલતા હતા અને એ વખતે 6 કોઠાનો યુદ્ધ ને કામ આવ્યું છે. 7મા કોઠાનું યુદ્ધ એ ન શીખી શક્યા, કારણ માતા એ નિદ્રાધીન થઈ ગયેલા અને પરિણામ સ્વરૂપે એ જ્ઞાન ન મળેલું. આ બધી કથાઓ છે, આ પુરાવાઓ છે, આ બધા પ્રૂફ છે કે માતાના ગર્ભમાં રહેલું બાળક એનું જેવું પોષણ થાય એ સમયમાં સત્સંગનો યોગ, કથા વાર્તાનો યોગ, ભજન ભક્તિનો યોગ, નામ સ્મરણનો યોગ, આ બધા યોગ જો રાખવામાં આવે તો આવનારી પેઢી એ પાછી પ્રહલાદ જેવી જન્મે, એ પાછી ધ્રુવજીની એ પેઢી પાછી પ્રગટ થાય. નચિકેતાનો આ દેશ કહેવાય. આ નચિકેતા જેવા, પ્રહલાદ જેવા, ધ્રુવજી જેવા મહાપુરુષો આજે તમારી ઘરે પણ પ્રગટે એમાં કોઈ મિનમેખ વગરની વાત છે, એમાં કોઈ સંશય નથી, એમાં કોઈ ડાઉટ નથી. આજે પણ એ પેઢી પાછી જીવંત થાય. સ્વામી વિવેકાનંદ બહુ સરસ વાત કરતા, કે મને જો કોઈ 10 નચિકેતા જો કોઈ મને આપી દે, 10 નચિકેતા જો મને કોઈ આપે તો દુનિયાની અંદર એક એક વ્યક્તિના જીવની અંદર, એક એક વ્યક્તિના હૃદયની અંદર હિન્દુ ધર્મનું પ્રસ્થાપન કરી દઉં. સ્વામી વિવેકાનંદ બોલતા, કારણ કે એ પેઢી એટલી બધી સમૃદ્ધ છે, જ્ઞાન સમૃદ્ધ છે, સંસ્કાર સમૃદ્ધ છે, એટલી બધી સમજણ સમૃદ્ધ છે, જેને કારણે સમાજમાં સુખ શાંતિ અમન ચમનની આખી જે ભાવનાઓ છે એની ત્યાં પરિપુષ્ટિ થતી હોય છે. માતાઓને માટે આ કથા બહુ ઉપયોગી છે. માતાઓ બાળપણથી જ નાના બાળકોને સંસ્કાર આપે. હું ઘણી વાર કહું, આજનું સાયન્ટિફિક જે રીઝન છે, આજનું જે મનોવૈજ્ઞાનિક છે, એ પણ એક વાતને કબૂલ કરે, બાળક 8 વર્ષનું થાય ત્યાં સુધીનો સમય એ મા બાપના હાથમાં છે. મા બાપ જેવું ધારે એવું ઘડતર કરી શકે. જેવી રીતના એક માટીનો જે પિંડો છે, જ્યાં સુધી ચાકડા પર ચક્કર ચક્કર ગોળ ગોળ ફરે છે, ત્યાં સુધી એ કુંભારના હાથમાં છે. ને આકાર કેવો આપવો, એક વખત આકાર બંધાઈ ગયો પછી એ કુંભારના હાથમાં નથી, પછી એમાં બદલાવ લાવો, ચેન્જીસ લાવો, પછી કુંભારના હાથમાં નથી. એવી રીતના 8 વર્ષ જો મા બાપ પૂરતું ધ્યાન આપે, આખી જિંદગી એ બાળક પોતાનું જીવન એ સુખ અને શાંતિથી ગુજારે અને મા બાપનું જે જીવન છે એને પણ શાંતિ અને સુખથી એનું પણ પોષણ કરે. આ હિન્દુ સંસ્કૃતિનું આ બધા મૂળભૂત સિદ્ધાંતો છે વાલા ભક્તજનો. આવી રીતના આપણી સંસ્કૃતિની અંદર, આપણા ધર્મની અંદર પ્રહલાદ જેવા પ્રહલાદ, નાના એવા બાળ ભક્ત વિચાર કરીએ, માત્ર 7 વર્ષની ઉંમર, ધ્રુવજીની 5 વર્ષની ઉંમર, પરંતુ એવા જીવન જીવી ગયા. આજે આપણે આ ઉત્સવના માધ્યમેને યાદ કરીએ, લાખ લાખ વંદન કરીએ. ધન્ય હો તમારું જીવન, ધન્ય હો તમારું જીવન, ધન્ય હો તમારું જીવન. માટે આ પેઢી ફરી પાછી એવી નિર્માણ થાય, તૈયાર થાય. અને મોટી વાત તો વાલા ભક્તજનો એ છે, આપણી જે સંસ્કૃતિ, આપણું જે કાંઈ ગૌરવ છે, આપણી જે કાંઈ બધી મૂળભૂત જે પ્રણાલિકાઓ છે, આપણે મુકતા ગયા અને વિદેશવાળા એને એક્સેપ્ટ કરતા ગયા. યોગનો માર્ગ એ મૂળ આપણો છે, આપણે ધીમે ધીમે બધું છોડતા ગયા, એ લોકો બધું અપનાવતા ગયા. યોગ ડે એ લોકો પણ પાળવા માંડ્યા. ભલે શરીરના સ્વાસ્થ્યને માટે લોકો કરતા હોય, પરંતુ જે કાંઈ ઋષિ મુનિઓએ જે પરંપરા સ્થાપિત કરેલી છે, આ સત્સંગની પરંપરા જે સ્થાપિત કરેલી, હરિભજનની જે એક પરંપરા જે સમૃદ્ધ કરેલી છે, એ બધી આપણને સૌ કોઈને કામ લાગે એવી છે. જીવતા પણ કામ લાગે ને મૈરા પછી પણ કામ લાગે. જે કુટુંબોની અંદર, જે પરિવારોની અંદર સત્સંગ છે, એ પરિવારોના જીવન ખૂબ સુખ અને શાંતિથી વ્યતીત થાય છે. પરંતુ જે પરિવારોની અંદર વેસ્ટર્ન કલ્ચર જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે એમાં કજિયા, કંકાશ એ બધા ઉત્પન્ન થતા હોય છે. પહેરવેશ વેસ્ટર્ન થઈ જાય. એક હરિભગત મને વાત કરતા હતા કે સ્વામી હવે આ કળિયુગ કેવો આવ્યો, આવા ઉનાળાની અંદર વારે વારે વરસાદ થાય, પાકને નુકસાન થાય. મેં બહુ સરસ વાત કરી કે જો ભાઈ એવું છે, આમાં વાઘ કુદરતનો નથી, વાઘ આપણો છે.
दुनिया में 311 देश छे, मा एक देश मात्र एवो भारत देश छे के जेनी अंदर भगवाने जे त्रण ऋतुओनी स्थापना करी, शियाळो, उनाळो, चोमासो, आ त्रणेय ऋतुओनुं चक्र बहु सरस सारी रीते चालतुं हतुं। परंतु आपणे भारतवाळाने बधाने थयुं केवुं, आपणने खावुं केवुं गमे, विदेशी गमे, चाइनीज होय तो मूके नहीं, क्यों मूके, खावुं आपणने विदेशी गमे, आपणने पहेरवुं विदेशी गमे, आपणने संगीत विदेशी गमे, आपणने जोवुं विदेशी गमे, आपणी सोच विदेशी थई गई, आपणुं बधुं विदेश विदेशी थई गयुं, आखुं जीवन विदेशी थई गयुं, तो पछी भगवान एम न बोले हवे तू वातावरण विदेशी भोगव। हवे जेम विदेश नी अंदर वातावरण नुं कोई मेळ नहीं, एवी रीतना भारत में धीमे धीमे थवा मांड्युं। आनुं कारण ए छे के आपणे आपणी संस्कृति ने भूलीए छीए, આપણે આપણા જે મૂળભૂત સિદ્ધાંતો છે એનાથી દૂર થતા જઈએ છીએ। અને આનંદની વાત તો એ છે વાલા ભક્તજનો, આપણને હિન્દુ સંસ્કૃતિમાં જન્મ મળ્યો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ મળ્યો, મૂળ સંપ્રદાયમાં આપણને જન્મ મળ્યો, આપણને સંપ્રદાય ઓળખાણો, વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ એ આપણા આરાધ્ય ઈષ્ટદેવ, ભગવાને બાંધેલી આજ્ઞાઓ, ભગવાને આપેલી ઉપાસના, આ ઉપાસના અને આજ્ઞાના સિદ્ધાંતો આપણને મળ્યા, આથી ભગવાનની મોટી બીજી કોઈ કૃપા કઈ હોઈ શકે? આ ભગવાનની મોટામાં મોટી કૃપા છે। માટે આનંદ કરતા કરતા, હસતા હસતા, રમતા રમતા, ખેલતા કૂદતા જીવનને જીવીએ, આનંદ કરીએ, પરંતુ આનંદની સાથે પરમાનંદને પણ સાથે સાથે એને સંમિલિત કરીએ। કારણ કે આ લોકનો આનંદ છે એ બે પાંચ દાડાનો છે, અને પરમાનંદ છે એ પરમેનન્ટ છે, કાયમનો આનંદ છે। માટે કામકાજ કરતા કરતા, ધંધા બિઝનેસ કરતા કરતા, સાથે સાથે સત્સંગનો યોગ રાખીએ। ગીત ગયા ગત દિને આપણે ચર્ચા કરી હતી, ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ, સત્સંગનો લાભ લઈએ, મહિલા સભામાં બહેનો લાભ લઈએ, યુવા સભામાં પુરુષો લાભ લે, આવી જે કાંઈ સભાઓ હોય ધીમે ધીમે સત્સંગથી નજીક ને નજીક થતા જઈએ, આપણા સિદ્ધાંતોને વળગીને રહીએ, તો વાલા ભક્તજનો આ પ્રહલાદજીનું આખ્યાન આપણા માટે 100% સફળ અને સાર્થક નિર્માણ થાય। માટે પ્રહલાદજી જેવી આપણા જીવનમાં ભક્તિ કેળવીએ, જીવનમાં ગમે એટલા દુઃખ આવે પરંતુ ભગવાનની જે નિષ્ઠા છે, ભગવાનનો નિશ્ચય છે, એ ક્યારેય આપણે તૂટવા ન દઈએ, તો આપણું જીવન આ સાર્થક છે। વાલા ભક્તજનો, અહીંયા સમય પૂર્ણ થાય છે। આજે આપણી કથામાં પૂજ્ય સંતોના આમંત્રણને માન આપીને કુબેરનગર મંદિરથી વિદ્વાન સંત શ્રી હરિપ્રકાશ દાજી સ્વામી પધાર્યા છે, આપણે પણ આપણે પ્રવચનનો લાભ લેવો છે। માટે પલ દોપલ હરિનામ સંકીર્તન। સ્વામી નારાયણ, 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 ગાયે મસ્તાના થઈને સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હરે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હરે સ્વામી નારાયણ, 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 હરે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હરે સ્વામી નારાયણ, 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 હરે સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
ભગવાન।